अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। मम्मी मम्मी नाश्ता ने जी केटली वार छे मारा पेट मा उंदर डिस्को करी रिया छे। बस आवी बे मिनिट। अब बे बे मिनिट करीने मम्मी 22 मिनिट थी उल्लू बनावी रही छे। हां तो मम्मी पासे छे ने खाली बे ज हाथ छे जेनाथी एने 22 काम करवाना होय छे। તારી જેમ બે હાથે ખાલી ઠૂસવાનું કામ નથી કરવાનું હોતું। તે તું આ ઇન્સ્ટાગ્રામ માં મગજ ખપાવે છે એના કરતા મમ્મીને ઘરકામમાં મદદ કરતી હોય તો। ઘરકામ અને પણ હું માય ફૂટ એ માય ફૂટ ની પૂછડી છોકરીઓને છે ને ઘરકામ આવડવું છે ને મસ્ત છે અને તું શીખી લેજે એ તો સાસરી છે ને તારી સાસુ મેણા મારી મારીને મારી નાખશે। એ મને મેણા મારી મારીને મારી નાખે એના કરતા એની દાડમાં ઉંદર મારવાની દવા નાખીને હું એને ના મારી નાખું। ઉલ્લન દેવી કરતા ભયાનક વિચારો છે આના। શું ખબર આનું ભવિષ્ય કેવું હશે। તું ટેન્શન નહીં લે મારું ભવિષ્ય એકદમ ઉજળું છે। બોલો ચામા ખાંડ કટલી નાખવું એનું ભાન નથી કપડાં ઘડી કરવા પણ એ તો ડૂચો વાળી નાખે છે ને આનું ભવિષ્ય ઉજ્જવળ છે। ઓ શાળા મને એક વાત કે આપણા બાજુમાં પેલા મનીષા આંટી રહે છે કેટલી સરસ મજાની રસોઈ બનાવે છે બરાબર પણ ક્યારે એને કોઈએ પાર્લામેન્ટમાં સીટ ઓફર કરી નહીં ને તો પછી અને આપણી કટરીના કે ઝાડુ પોતા મારતી હશે મારી ભૂલ થઈ કે મેં તને બતાવી શું સવાના પોર મામ હાથ જોડીને ઉભો છે। અરે મમ્મી તારી આ છોકરી છે ને નક્કી વકીલ બનશે। ના મારી દીકરી તો ડોક્ટર બનશે। હા એક જ એવો ધંધો છે જેમાં બીજાના શરીર પર છે ને છરી ચલાવવાના પૈસા મળે છે। ચાલ ને હવે ચલો ચલો ફટાફટ નાસ્તો કરી લો અને હા કોલેજ જવાનું મોડું નથી થતું અને તમારા ડેડી હજી સુધી કેમ નથી આવ્યા મને ઓફિસે જવું છે વોક લેવા ગયા છે કેમ હજી સુધી નથી આવ્યા। મમ્મી તને કોણે કીધું પપ્પા વોક લેવા ગયા છે। એ વોક લેવા નથી ગયા તો ક્યાં ગયા છે એમને ફોન લગાડતો। અરે મમ્મી પપ્પા છે ને એમનો ફોન ઘરે જ ભૂલી ગયા છે આજકાલ બહુ ભૂલકણા થઈ ગયા છે। પણ તારા જેટલા ભૂલકણા તો નહીં હા। વોટ ડુ યુ મીન કે તું તારી સાયન્સ ની નોટબુક પૂજા પાસે નતો ભૂલી ગયો। ના ના હું નથી ભૂલી ગયો એ મારી પાસેથી લઈ ગઈ હતી હા। ઓ એટલે બુક્સ ની લેનદેન શરૂ થઈ ગઈ છે મમ્મી। શું ખાલી બુક્સ ની લેનદેન શરૂ થઈ છે કે પછી બુક્સ ની અંદર છુપાવેલા લવ લેટર્સ? ફોર યોર કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન મને તારી ફ્રેન્ડ પૂજામાં જરાય પર ઇન્ટરેસ્ટ નથી। ઓ ઓ નહીં હા એ પેલી પૂજા કોના સાથે ફરે છે તને ખબર છે? પેલો રમણીક બુકીનો ભત્રીજો કોણ રિતિક। રિતિક કેવા ધંધા કરે છે તને ખબર છે? દારૂ ડ્રગ્સ બેટિંગ અને છે ને સમય મળે ને તો આટા ફેરા મારીને છે ને પૂજા જેવી છોકરીઓને કોલેજમાં ફસાવે છે। વોટ આર યુ સેઇંગ આર યુ સિરિયસ? હા તો પૂજા વિશે ખોટું બોલીને મને શું મળવાનું છે યાર? હેલો હેલો પૂજા તું રિતિકને ઓળખે છે? હા હા એ જ રમણીકનો ભત્રીજો। વોટ તું અત્યારે એની સાથે? આપણે પછી વાત કરીએ। થઈ ગઈ ખાતરી? શું થયું? અરે મમ્મી આની ફ્રેન્ડ છે ને પેલી પૂજા એ રિતિક સાથે ફરે છે। હા તો તમારા લોકોની ઉંમર જ છે પ્રેમમાં પડવાની। પણ મમ્મી કઈક તો ભાન હોય ને જવાબદારીનું કોના પ્રેમમાં પડે છે શું કરે છે? બેટા ઉંમર જ એવી હોય છે કેમ શું કામ એવા કોઈ ક્વેશ્ચન નથી આવતા બસ પ્રેમમાં પડી જવું અને એના કારણે જ તમે લોકો ખોટા પાર્ટનર સિલેક્ટ કરતા હો છો। મમ્મી પૂજા સાથે પણ એવું જ થયું હશે ને? આઈ ડોન્ટ નો પણ તું ધ્યાન રાખજે। મમ્મી હું તારી દીકરી છું કોઈના પણ પ્રેમમાં નહીં પડી જાઉં। વેરી ગુડ પણ આ પૂજા અમીર મા બાપની એકની એક દીકરી છે આટલી બ્યુટિફુલ છે હોશિયાર છે અને આવું। હા તો એના પેરેન્ટ્સને કહીને પરણાવી દેવી જોઈએ સિમ્પલ। ના 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 તમારા લોકોની આ ઉંમર છે ને પ્રેમમાં પડવાની છે લગ્ન કરવાની નહીં। પણ મમ્મી એના પેરેન્ટ્સને ઇન્ફોર્મ તો કરવું જોઈએ ને? હા પણ એની કંઈ જરૂર નથી અને હું છે ને તને વોર્નિંગ આપી રહી છું શિવાની તું બીજાના કેસમાં કંઈ પણ વચ્ચે નહીં બોલે ઓકે? અને હે ભગવાન મને ઓફિસે જવાનું લેટ થઈ રહ્યું છે તારા પપ્પા હજી કેમ નથી આવ્યા? અરે મમ્મી એમને આજે જુ બીચ પર વોક લેવાનું મન થયું હશે એટલે કાલે ને જતા રહ્યા છે। તને કઈ કહીને ગયા છે? મમ્મી મને કઈ કહીને ગયા હોય તો મને તને કહેવામાં શું વાંધો?
વાંધો છે? આવી ગયા છો યાર. મને વાંધો છે. ક્યાં ચાલ્યા? બેસો બેસો, બિસ્કિટ લઈને ક્યાં ચાલ્યા? બેસો અહીંયા. હા, આ લગ્નની પ્રથા સામે મને વાંધો છે. લગ્ન વખતે મારા હાથમાં નાળિયેર મૂકીને ત્યારે જ મારે સમજી જવું જોઈતું હતું કે લગ્ન પછી મારા નાળિયેરની જેમ છોતરા ઉડી જવાના. ઓ કાકા, શું થયું? ક્યાં? અહીંયા ફૂલ ચોટાડ્યા છે. આ તો ઢીમચું થયું ભાઈ. કેવી રીતે? અરે શું કેવી રીતે બેટા, હું ને મારી બેરી પેલી ટીવી પર પેલું જોતા હતા, શું કહેવાય એને, ભૂતનો શો હતો. હોરર શો. હોરર શો. તેમાં અચાનક ભૂત જોયું એને, એને બૂમ પાડી, ઓ માં. મેં એને કીધું, વાહ, તું તો તારી મમ્મીને ઓળખી ગઈ. પૂછ્યા વગર ફ્લાવર પોટ માર્યું. આ જો ફૂલ હજી છે, જો બેટા. અરે હસો નહીં, વિશ્વાસભાઈ ક્યાં છે? અરે પણ તમારા હસબન્ડ વાઈફના ઝઘડામાં વિશ્વાસ શું કરવાનો હતો? અરે મારે સોસાયટી વિશે ચર્ચા કરવી છે, એટલા માટે કહું છું. શ્રદ્ધા, સારું થયું વિશ્વાસભાઈ તમે આવી ગયા. જો અત્યારે મારો મૂડ નથી, પછી આવજો. જય શ્રી કૃષ્ણ. વિશ્વાસ, શું થયું? ક્યાં હતો? હોસ્પિટલ. હોસ્પિટલ? કોણ માંદું છે? ગઈકાલે રાત્રે અચાનક બાપુજીને અસ્થમાનો એટેક આવ્યો. બા ઘરમાં ઓબ્વિયસલી એકલા હતા, એટલે આડોશ પાડોશની મદદથી એ બાપુજીને હોસ્પિટલ લઈ ગયા. અરે પણ આપણને એક ફોન કરી દેવું જોઈતો હતો. કર્યો તો એમણે, ફોન કર્યો તો, પણ એઝ યુઝ્યુઅલ આપણા બંનેના ફોન રાત્રે 10 પછી બંધ હતા અને બાળકોના નંબર એમની પાસે હતા નહીં. અરે આ તો વોક લેવા ગયો સવારે ને પેલા પારેખ સાહેબ મળ્યા, એમને ખબર હતી, એમણે મને કહ્યું, એટલે હું દોડ્યો હોસ્પિટલ. પપ્પા, દાદાને હવે કેમ છે? નહીં એટલે હવે સારું છે, ડોક્ટરે રજા પણ આપી દીધી છે. હા તો એવું હોય તો 2-4 દિવસ માટે એ લોકોને અહીંયા લઈને આવો. ના, એટલે હું લઈને જ આવ્યો છું. હાર્દિક શિવાની જાઓ, દાદા દાદીને લઈ આવો. કેમ છે હાર્દિક શિવાની? મજામાં દાદા. મજામાં બેટા? હા. એ ભગવાન. શ્રદ્ધા કેમ છે બેટા? બસ મજામાં, બેસો ને. બેસો દાદા, આરામ. બેસ દાદી. બા, બાપુજીની તબિયત આટલી બધી ખરાબ થઈ ગઈ હતી અને અમારા ફોન નહોતા લાગતા, તો એટલીસ્ટ કોઈ માણસે મોકલાવી દેવો તો. અરે બેટા, મુશ્કેલીમાં માણસ મૂંઝાઈ જાય, એ વખતે શું કરવું એની સમજ જ ન પડે. હા પણ કંઈક બાપુજીને વધારે થઈ ગયું હોત તો નાલેશી અમારી જ થાત ને. ના ના બેટા, એવું કાંઈ થવાનું નહોતું. તું કેમ ચિંતા કરે, મને શું થવાનું છે? નહીં બાપુજી, એટલે શ્રદ્ધાની વાત સાચી છે. હા બાપુજી, આ લોકોની વાતો અને વિંજાતા વાયરાને અટકાવી ન શકાય. હવે જુઓ ને, હું જ્યારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે પણ લોકો કુથલી કરતા હતા કે આટલો ખમતીથર દીકરો હોવા છતાં એ જ દીકરાના માતા પિતા આમ ખોવાયેલા ઢોરની જેમ આમ તેમ ભટકી રહ્યા છે. તો પપ્પા, એમાં ખોટી વાત શું છે? ખમતીદર દીકરાના ઘરમાં બધી જ સગવડ હોવા છતાં પણ જો મા બાપે એકલતા અને અગવડતાનો વનવાસ વેઠવો પડે તો લોકો તો બોલવાના જ છે ને. આઈ એગ્રી બેટા, આઈ ટોટલી એગ્રી. અને એટલે જ એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બોલાવી. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ઘરમાં કરવાની? હા દાદાજી, હું તમને સમજાવું. આ ઘરમાં છે ને કોઈ એક માણસનું ડિસિઝન નથી હોતું, બધા સાથે મળીને ડિસિઝન લઈએ ને, એને અમે લોકો રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કહીએ છીએ. અત્યારે શું નિર્ણય લેવાનો છે? કે બા બાપુજી આપણા ઘરમાં રહે એ જ? હા, સાથે જ રહેવા જોઈએ. એ શક્ય નથી. નો મોમ, ધેટ્સ નોટ ડન. મમ્મી, તું બહુ સારી રીતે જાણે છે કે આ ઘરમાં કોઈનો પણ એક પક્ષીય નિર્ણય નથી ચાલતો. હવે રહેવા દે ને બેટા, આ ખર્યું પાન છે, એની માટે થઈને આ લીલોડા વનને શું કામ દાવ લગાડો છો? દાદા બેસો. દાદા, તમે કોઈ ખર્યું પાન નથી, તમે તો એ વૃક્ષના મૂળ છો જેની ડાળ પર બેસીને અમે કૂંપળ ભરીને ખીલ્યા છે. અરે પણ બેટા, તારી મમ્મીની અમને એના ઘરમાં રાખવાની ઈચ્છા ન હોય તો? નહીં મમ્મી, આ ઘરમાં કોઈ પણ એક જણનો નિર્ણય ચાલતો નથી. દાદા દાદી, તમે લોકો છે ને જરાય ટેન્શન નહીં લો, આરામથી બેસો, રિલેક્સ. જો હવે તમને બધાને આખી એ વાતનો ચિતાર તો આવી જ ગયો છે, એટલે અત્યારે આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હું મારા તરફથી એક ઠરાવ મૂકું છું કે બા બાપુજીને આપણે હંમેશ માટે અહીંયા આપણા ઘરમાં રાખવા.
અને હું આ ઠરાવનો વિરોધ કરું છું. કેમ? શું કેમ? એ લોકોએ મને પહેરેલે કપડે નજીવા કારણોસર મારા હસબન્ડ સાથે ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. આ આખી ગુજરાતી ફિલ્મ જોવા માટે હમણાં જ શેમારૂમી એપ ડાઉનલોડ કરો.